મારી મજા આવે માંડવી ઉપાડવા તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો તમે બધા મજામાં ને આ જો હવે આજ અમારે આ એક જ ભાગ ઉપાડવાનો બાકી રહ્યો છે અને અહીંયા જો આ જીયાન ને વીરેન ને કહ્યું ને આવી ગયા અને હું જલો બે ઘરે હતા થી અમે ત્યાં હું દીદી હું ત્યાં બીન ત્યાં ગઈ ને તો જલો ભાઈ ક્યાંય દેખાય નહીં અમે બે ગોતી ક્યાંય ના દેખાય જરાક આમ રસ્તામાં બહાર નીકળીને જોઈએ તો દીદા અહીંયા ખેતરમાં પૂગી ગયો પછી વાહે હું અહીંયા આવી અને પછી એને જલો વીખ નાખીને પાથરાતી હું જીયાન ભાઈ એને અતરાવીને આવી ગયા ફટાફટ આજે એમ તો બે મજૂર વધારે આવ્યા હે અને બાકી જો અહીંયા કામ આલે છે ફૂલ જોર થી ઈ જો ગમે એમ થાય મારી મમ્મી હાવ થી આગળ હોય ઓયલો હોય આજ આમ ધીરું તો કોઈ કરી જ ના શકે ખબર નહીં અંદર થી ઉકરા જ જાગી જાય કે ધીરું કોઈ કરી જ ના શકે અહીંયા જો આ બધા રખ રે જોઈ ને જીયન જેવડો જે કે આનો છોકરો હે મજૂર નો ફોન હાથમાં લઈને ગીત વગાડે અને અહીંયા આપણા જય જીયન ને વીરેન જો આપડા જલાભાઈ પાછળ આવી છે જલા છેટો જા પાછળ ના વિકતો જો આપડો ધનો અમુરુ અને આપડો અપલિયો તને એના નામ મેં પડ્યા આપડે માર પપ્પા કામ પડી સાઈડ જાય આપડે જો જલાભાઈ કે હાચવાતા નથી વીરેન ના બટકો ભર્યો હાથમાં ભારી મજા આવે માંડવી ઉપાડવાની આ ચાલુ કરી દીધું આપણે વાયવારા ભાગમાં બાપુ વજાડે છે ટ્રેક્ટર જો ટ્રેક્ટર પલે છે નહીં દેખાય છેલ્લો હવે આ છેલ્લું કટકું હે બાર હાડા બાર વીઘા જેવું અટકર છે આની થોડુંક હું મુંડાવે કાપ્યું હતું ને પછી મોડી મોડી મંડાણે એટલે આવું થઈ ગયું હારું હાલો મંડી જીકવા ઘડકવા ટાઢે પહેરે બધા માંડવી ઉપાડે હે ઘર નાઈ હે ને મજૂર હે આખે આખા ભરાઈ ગયા રેપ જેવું કા અને અહીંયા મારી મમ્મી છે આગળ અને આપણા આ બે ભાઈઓ જતા માંડવી દેખાય નહીં મૂકે નહીં અને આમથી આવે છે ટ્રેક્ટર હાલો આપણે જોઈએ કેવી રીતે માંડવી પડાય છે અને બધું હાલો નદી કાંઠે આવી ગયા બધા પાણી પીવા આવે આ લાંબી એ તો બહુ હેવો તો જો બધા કાદરી ઉપાડે ને હું કીએ ફાલ હું કીએ કાદરી માં કઈ ઘટે જ નહીં હો જય શ્રી કૃષ્ણ તો હો જો અહીંયા ફાલ માં કઈ ઘટે ના લાગે તો સારું અમારા જો ઓલા બે માછી થાય કાપી બેઠા આવે આજ બે દિવસી હતા સુરભી ઇનામી ટેકો દિયો હા આજ બે દિવસી આવે હે સુરભી એવું પડવા 11 વાગા સુધી દિયે તે નામી બધે નાલ લેવરાવે બધે ની મોર પડી જાય છે જો બીજા બધા વાહે હે જી
આજે અમારું સફેદ સોનું છે, સફેદ સોનું. જો સુરભીબેન ની મહેનત રંગ લેવી, સુરભી બે ધમ ધોકર માંડવી ઉપાડે, અને આપડી કાદરી કાદરી એટલે કાદરીઓ હજી તમે મુંડા આવી ગયા હતા. અરે મુંડા ના આવ્યો તો સુરભી ભૂકો કર નાખે. મુંડા આવી ગયા તોય જતા આવી ગયા. જો બધે એવા જ છે, જેમાં નથી કર્યું ને એક થડું એમાં ડેડવા હારા હે. ટૂંકમાં આ જો આવી સફેદ કાંકરાવાળી માટી છે, અને ઓલી બાજુ કરાર છે નદી કાંઠા ઠારો, ત્યાં એટલું નથી. ટૂંકમાં મુંડા વધારે એ બાજુ હતા એટલે ત્યાં એટલું નથી. પણ આમાં તો કદાચ જો એક થડું કરીને તો આ ટાઈપનો ફાલ છે. ઢૂંઢા થાય ત્યાં માંડવી ઉપડી જાય તો આવો ફાલ છે. હવે કોમેન્ટમાં પાછા કહેજો જોઈએ કેવો ફાલ છે, શું થશે. આવી હાલત થઈ ગઈ છે જો માંડવી ઉપાડતા ઉપાડતા. આ બાજુ કનૈયો, કનૈયા શું કેવું છે માંડવીનું? માંડવીનું શું કેવું, માંડવી તો બધી હારી છે ને પછી ડેડવા બહુ કાચા રહી ગયા. હા ડેડવા કાચા રહી ગયા. કનૈયો કે કાચી છે થોડી, કે ઉતાવળ કરી ઉપાડવામાં. આજ તો જો ઘણો પલો કરી દીધો, હજી તો આગળ ચા પી લીધો હે, ત્યાં અડધો ભાગ ઉપડી ગયો આપણે. કદાચ અડધું હોય કે ના હોય, હવે તો રૂંઢે તો વહેલું ઉપડી જાય. હાલો ઘડીક આ બધાને લેવરાવીએ, બધા પાણી બાણી પી લઈએ. જો સુરભી બેને જાય છે, હાલે ને સુરભી? હા ડેડવા નામી હોય તો ત્યાં ગમે એને આમ હિહિયો સડે ઉપાડવાનો. હા સુરભી સવારની લેવરાવે છે બધેને, ને કાલે લગભગ 10-11 વાગ્યા સુધી ઉપડાયું હતું એની. તમારું શું કેવું છે? મોજે મોજ. હા ડેડવા જોઈ ને લગભગ વાંધો નથી ને, કે હું તો લાંબી ના થઈ ગયા બધા. હા ઘૂંટવાનું વેરું નથી આવતું, મોર ને મોર જાય છે. આ તો ડેડવા દેખીને મોજ છે. વાંધો જો અહીંયા અમારે હેઠે જ તરાવ છે, એમાં હું પાણી ભરવા આવ્યો હું. આ હેઠે વાંથી ભરવા જાય તો બહુ મોડું થઈ જાય. એ જોઈ રહ્યા તરફ પાર છે હામી બાંધેલી. હાલો અહીંથી ટ્રાય કરીને જો ભરાઈ જાય ને તો ઘેરે ધક્કો ને. જો આ કેન લઈને આવ્યો હો. બળધું દુખી થઈ ગયા હે હજી. જો બિચારા પાણી વગર ના વાત જોઈ. હવે આપડે એક ઉથલ જેવું રહ્યું હતી, હવે ધોરિયામાં બળ નાખવાનો પ્લાન હે. હાલો બળધું પાણી બાણી પાય પછી બળ ભરવી છે. એ એક દોઢ ઉથલ લઈ મળી જાય ને તો પછી ધોરિયામાં બળ નાખી દઈ. ધોરિયા બહુ ઊંડા ઉતરી જાય હું, થોડીક આ ઊંધાળ જમીન વધારે છે ને, નાકા વારવાની મજા આવે બળ પડી જાય ને. તો માંડવી બધી ઉપાડી નાખી હે બપોર પછી, તો બધાને એક એક રપોલું ભાગમાં આવ્યું હતું. તો માણસો એમાંથી ફ્રી થઈ ગયા ને માંડવીમાંથી, કે આ ધોરિયા આપણે જો હે ને એ થોડુંક પડું ઊંધાળ છે ધોવાઈ જાય છે ધોરિયા, તો એમાં આપણે બળ નાખવાનું પ્લાન હતું. તે જો કાકાનું ટ્રેક્ટર સામું પડ્યું ને, કાકાનું ટ્રેક્ટર છે એ ટ્રેક્ટર લઈ આવ્યો, અને માણસો બધા જો ઉપડી ગયા હે. એ વાં બળ નાખે હે જો બધા. અને આમાં આપણે કાલ બીજું પાણી ચાલુ કરવું છે, અને હવે આના ભર કરવાનો તો 2 દિવસની વાર લાગશે. હવે આખે આખું ખેતર ઉપાડી નાખ્યું. આવો હાલો પાછળનો કેમેરો કરીને બતાવું તમને, આમાં નહીં દેખાય બરાબર. તો જો આમ નદી સુધી બધું કમ્પ્લીટ ઉપડી ગયું હે, અને આ બધી પાથરાની આયરું એમાં જો ડેડવા દેખાય છે ક્યાંક ક્યાંક.
એટલે અમુક ટકેડું નબરું હે, બાકી માંડવી હારામ હારી નીકળી હે. કદાચ મુંડા ના આવ્યો હોત તો બહુ થત માંડવી, પણ આ મુંડા બગાડી ગયા હતા. અને જોતા છોટા ઝીણકા હે ને ડેડા વધારે. તો હાલો માંડવી કમ્પ્લીટ થઈ ગઈ, અને માંડવો થોડો થોડો આમાં મિક્સ છે. માંડવો જોઈ રહ્યો, આ છોટા મેં પહેલાં બેગડી મોર ઉપાડ્યા હતા, આ કાદરીમાં માંડવા છોટા મિક્સ, અને આ આપણા ધાણા. એક પાણી પાયું હે, કાલ બીજું પાવું હે. એકદી મોડું થઈ ગયું હે માંડવી ઉપાડવાનું થયું ને એમાં. તો જો બધે ધોરીએ બળ મેં નાખી દીધી હે, અને હવે એક ટ્રેક્ટર ભરી લઉં, ક્યાંય વધઘટ જેવું લાગશે ને તો એમાં નાખવા થાય. તો એ મારું ટ્રેક્ટર જીવલું હે ને, આપણે ખાતર ભરવાનું ઉપડી, એનાથી જ હું બળ ભરું હું. હાલો તમને દેખાડું છેલ્લો ફેરો હે, ભર લઉં. ભરાઈ ગયું લે, હું વાર લાગે. તો જો આપણું ટોલી ભરાઈ ગઈ હે, આ છેલ્લો ફેરો હતો. અને ઓલી બાજુ જો કામ ચાલુ હે, ધોરીએ નખાય હે બળ. બે ટુકડીઓ હાલે હે, એક આ બાજુ હાલે હે, એક હાલે આ બાજુ.